निश्चित है राजूगुरु। सूरत में एक महिला रहे छे। आ महिला ने गया लॉकडाउन में लव थयो हतो। तेनाथी 15 वर्ष नाना युवक साथे प्रेम नो संबंध बंधायो हतो। महिला तेना प्रेमी ना प्रेम में पागल हती। बे दिवस पहला तेने तेना प्रेमी ने घरे बोलाव्यो हतो। बन्ने प्रेमी पंखेड़ा घर में बैठा हता अने मीठी मीठी वातो करता हता। आवा समय अचानक महिला नो पति आव्यो अने पछी शुं थयुं ते आखुं सूरत शहर जाणे छे। आवो जोईए। प्रेम संबंध में मानस केटला पागल बनी जाय छे तेनी आ कहानी छे। आम तो आवी अनेक हिंदी फिल्म बनी चुकी छे। आजनी कहानी में बधुज छे। प्रेम छे, नफरत छे अने खूनी खेलनो रंग पण छे। आ घटना सूरत जीआईडीसी विस्तारनी छे। अहीं प्रेम में पागल एक महिलानी मोहब्बतनी वात छे। 46 वर्षनो पति, 25 वर्षनो प्रेमी, 45 वर्षनी प्रेमिका। पूरी घटनानी शुरुआत गत वर्षे थई हती। तेना संबंधनो अंत अत्यारे आव्यो। लॉकडाउनमां लव थयो। 15 वर्ष नाना प्रेमी साथे ईश्क। सूरतना सचिन जीआईडीसी पोलीस मथकनी हदमां आवेला लक्ष्मी फ्लोर मिलमां रसोई बनावानुं काम करती 45 वर्षीय किताबश्री आजनी घटनामां प्रेमिका छे। आ महिला गत वर्षे लॉकडाउनमां पोताना वतन बिहारमां गई हती। त्यां तेमने कोरोनाना लीधे क्वॉरंटीन करवामां आवी हती। आ समय दरमियान त्याज क्वॉरंटीन सेंटर में मनीष नामना युवक साथे प्रेम थयो हतो। मनीष किताबश्री करता 15 वर्ष नानो हतो। 14 दिवस में बन्ने प्रेमीओ वच्चे जिगरी प्रेम थई गयो अने बन्ने प्रेमी पंखीड़ा मोबाइल पर वात करता हता। प्रेम संबंध नी जाण थई। संसार में तोफान आव्यु। किताबश्री नी हिम्मत वधी गई हती। ते तेना पति थी पण डरती न हती। धोळा दिवसे तेना पति नी सामे ज प्रेमी साथे वात करती हती। महिलानो पति जारे पूरा मामले पूछतो त्यारे मनीष मारो मित्र छे आवी वात कहीने टाळी देती। प्रेम संबंध ने कारणे महिलाना संसारमां होड़ी सड़कती हती। તેના પતિ દ્વારા જ પત્નીની હત્યા કરવામાં આવે, જેમાં પત્નીને એવો વહેમ હતો કે તેને આળા સંબંધ છે, જેનો વહેમ રાખી આ બનાવના દિવસે પતિ પોતે ઘરે હતો વેક્સિન લીધેલ હોવાથી અને કંઈક કામ પડતા એને ફરીથી રૂમ પર ગયો એટલે રૂમ પર એની પત્ની જ્યાં ખાતા નંબર I1માં જમવાનું બનાવવા માટે જાય છે ત્યાં પતિ ચાવી લેવા માટે જાય છે તે વખતે એનો કહેવાતો પ્રેમી ત્યાં હાજર મળી આવેલ, જેથી આવેશમાં આવી જાય અને તેના પતિએ તેની પત્નીને એક પેટમાં અને ગળાના ભાગે છરીના ઘા વડે ઈજા પહોંચાડેલ અને તેની પત્નીનું બ્લડિંગ વધારે થઈ જવાથી ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયેલ અને પત્નીને મળવા પાછો આવ્યો પ્રેમી ઘરમાં હાજર હતો। આજની કહાનીમાં પતિનું નામ રાજુ છે। 2 દિવસ પહેલા તે નોકરીએ જતો હતો। તેની પત્નીને એવું થયું કે પતિ હાજર નથી, આ માટે તેણે પ્રેમીને બોલાવ્યો। પ્રેમી મનીષ મૂળ બિહારનો વતની છે અને અમદાવાદમાં રહે છે। 2 દિવસ પહેલા મનીષ વહેલી સવારે પ્રેમિકાને મળવા માટે આવ્યો। આવા સમયે અચાનક મહિલાનો પતિ રાજુ આવી ગયો। મનીષને જોઈને રાજુના મનમાં શંકા ગઈ। પૂરા મામલે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મનીષ તેની પત્નીનો પ્રેમી છે અને તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો છે। પૂરી ઘટના જાણીને રાજુએ મનીષને જણાવ્યું, તું શા માટે મારા ઘરે આવ્યો? મારી જાણ બહાર કેવી રીતે આવી શકે? બસ આ વાતને લઈને રાજુ અને મનીષ વચ્ચે જોરદાર બબાલ થઈ। રાજુએ ગુસ્સામાં આવી તેની પાસે રહેલી છરી વડે મનીષની હત્યા કરી નાખી। ઘરમાં એવો ખૂની ખેલ ખેલાયો કે આખું ઘર લોહીથી ઉભરાઈ ગયું। હત્યારા પતિની ધરપકડ। રાજુ હત્યાને અંજામ આપી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો, પરંતુ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી લીધો અને આરોપી રાજુ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। આ ગુનામાં પોલીસે આરોપી પાસેથી હથિયાર પણ કબજે કર્યું છે। ભાગી જવાની ફૂલ તૈયારીમાં હતો તે વખતે ડિસ્ટર્બના માણસોએ તેને પકડી લીધેલ અને તેને COVID-19ની મેડિકલ સારવાર કરાવી આજરોજ તેને અટક કરવામાં આવેલ છે। આડા સંબંધમાં આવું જ થાય। 20 વર્ષીય પુત્રી લગ્નની ઉંમર હોય તેના માંગા શોધવાને બદલે માતા તેનાથી 15 વર્ષ નાની ઉંમરના વ્યક્તિ સાથે અનૈતિક પ્રેમ સંબંધમાં પડે ત્યારે આવી ઘટના સામે આવે છે। આડા સંબંધનો અંત હંમેશા કરુણ જ હોય છે। અહીં એકના આડા સંબંધને કારણે પૂરો સંસાર બરબાદ થઈ ગયો। શૈલેશ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।